आ काका अहीं शू करवा बैठा छे काका? बूट चप्पल? वाह, आ बहु ऊंचू काम कर्युं। रस्तामां कोईना बूट चप्पल तूटी गया होय तो वाह काका। अहीं आ काका झीणा बावानी मंडी थी पहला ऑलमोस्ट 3 किलोमीटर है, पेलो जे चार चौक आवे छे त्यांथी नजीक ज बेसे छे। बरोबर, केटला वागे बेसी जाओ छो काका? લોકો ના બૂટ મોટા વાગે તૂટતા હશે? બૂટ ઠેલા રીપે ઠેલા બહુ તૂટે, ઠેલા હોય ને કપડા પડે, હા એ પડી જાય। ચપ્પલ કરતા થેલા વધારે તૂટતા હોય છે લોકોના, ક્યાંક સિલાઈ નીકળી જતી હોય, ક્યાંક રનર તૂટી જતો હોય, ક્યાંક ચેન ખરાબ થઈ જતી હોય, ઝીપ ખરાબ થઈ જતી હોય। આ કાકા એને રિપેર કરે છે। સો ધ ગુડ થિંગ ઇઝ ધેટ કે અહીંયા ઘણી બધી આધ્યાત્મિક પ્રવૃત્તિની સાથે સાથે ઘણા લોકોને રોજગારી પણ મળી રહે છે, અને આ કાકા બેસે છે એનાથી એની રોજગારી કરતાં એ બેસ્ટ વાત એ છે કે અહીંયા પરિક્રમાર્થીઓને સહુલિયત પણ મળી રહે છે। રસ્તામાં ક્યાંક બૂટ તૂટી ગયા, ચપ્પલ તૂટી ગયા હોય, જો અહીંયા પણ આ લોકો અહીંયા બેઠા છે જે બૂટ ચપ્પલ અને થેલાને બધું રિપેર કરવાનું કામ કરે છે। સો જે મારી પહેલાંના વિડીયોમાં તમે જોયું કે લોકો, ઘણા લોકો અન્ય ક્ષેત્રમાં નથી જમતા, પણ અહીંયા આવીને કુદરતી માહોલમાં પોતાના હાથે જ રસોઈ બનાવવાનું પ્રિફર કરતા હોય છે, તો એવા લોકોને જ્યારે શાકભાજીની કે એવી કોઈ વસ્તુની જરૂર પડે તો અહીંયા શાકભાજી, ફ્રૂટ અને એવી નાની નાની જરૂરિયાતની વસ્તુઓને લઈને બેઠેલા લોકો પણ તમને જોવા મળશે। બીજું, ગિરનારનું જંગલ ગીરના જંગલ કરતાં વધારે ડેન્સ છે, ઘેંઘૂર છે અને ટેકરીઓથી ઘેરાયેલું છે। અહીંયા ઘણા બધા ચઢાણવાળા રસ્તાઓ છે, સાંજના ભાગે અહીંયા અંધારું પણ વહેલું થઈ જાય છે, એટલે હાથમાં એક ટોર્ચ અને એક લાકડી રાખવી આમ તો અનિવાર્ય બની જતી હોય છે। અહીંયા તમને રસ્તા ઉપર ઘણી જગ્યાએ ટોર્ચ લઈને બેઠેલા અથવા લાકડી વેચનારા લોકો પણ જોવા મળશે। શું જંગલમાં, જેમ નાની પહેલાં કીધું હતું કે જંગલમાં જવા ટાઈમે લાકડીની જરૂર પડે તો અંદરથી કોઈ ડાળી તોડવી નહીં, અહીંયાથી તમને લાકડીઓ જે છે એ મળતી હોય છે। વન વિભાગ આની પહેલાંના વર્ષોમાં ફ્રી આપતું હતું, પણ હવે અહીંયા નાના નાના જે પાખડાવાળા છે એ લાકડી લઈને બેઠા હોય છે। કેટલા છે કાકા લાકડીના? 30 રૂપિયાની લાકડી છે, તમને જે અનુકૂળ આવે, જેવી થીક, કોઈ થીન, કોઈ લાંબી, એ લાકડી તમે અહીંથી 30 રૂપિયામાં લઈ શકો છો। અને સાથે બીજી વખતે એક વસ્તુ એ પણ છે, ફોન રિચાર્જ, ફોન ચાર્જ કરવા માટે, રિચાર્જ તો નહીં કરાવી શકો પણ ફોન ચાર્જ કરવા માટે અહીંયા। કેટલા રૂપિયા લો છો ચાર્જમાં? 50 રૂપિયા 50માં ફૂલ ચાર્જ। અનેક લોકો તમને અહીંયા નાની નાની ટોર્ચ લઈને બેઠેલા જોવા મળશે, અહીંથી અનેક લોકો તમને આવી નાની નાની ટોર્ચ લઈને બેઠેલા જોવા મળશે। કેટલા છે ટોર્ચના? 50 વાળી 60 વાળી એ પ્રકારની અલગ અલગ ટોર્ચ છે, પેન્સિલ સેલ પણ અહીંયા છે, વાળી ટોર્ચ છે, આ 10 વાળી આ 20 વાળી। એવા ખાલી જોવો છો, આ 10 વાળી ટોર્ચ છે અને આ 20 વાળી આમળા અને આમલી અને પીપરમેન્ટ। રસ્તામાં પીપરમેન્ટ બહુ કામ આવે, પાણીની તકલીફ ના પડે, તો આંબલી ગળું સુકાય નહીં, વાહ બહુ સરસ, આ વસ્તુ મને બહુ સારી લાગી। ખાસ કરીને આપણે નાનપણની યાદ અપાવી દે, આપણે આ રીતના કાં તો પાર્લેજીના ગોળા કાં આ રીતના ઓરેન્જ પીપર ખાધા, આના કેટલા છે? 5? આના કેટલા? 15 ની 2 વાહ બહુ સરસ, મેં તમને કીધું અનેક લોકોની રોજગારી આ પરિક્રમા દરમિયાન ફરી જતી હોય છે।
ઓલા પ્લાસ્ટિક ના ગ્લાસ નથી યુઝ નહીં તો કે ઓલા કાગળ ના સોડા છે કે સરબત શું? એક વસ્તુ તમને કહીશ કે અહીંયા યુઝન થ્રુ વસ્તુનું ચલણ ઓછું હોય જંગલમાં, ખાસ કરીને પ્લાસ્ટિકના ગ્લાસ ઉપર બેન છે અને આ ફોરેસ્ટ એરિયા છે, એટલા માટે અમુક વસ્તુ આ કોમ્પ્રોમાઇઝ કરવી પડે, ખાસ કરીને આ રીતના પ્લાસ્ટિકના જે યુઝેબલ ગ્લાસીસ હોય એમાં. વાહ, સાર ગઈકાલે રાત્રે જેટલી ઠંડી અને ધ્રુજારી લાગતી હતી એટલો જ અત્યારે બફારો થઈ રહ્યો છે. આ ગિરનારની કમાલ છે, બપોર તમને કંઈક અલગ અનુભવ આપે, સાંજે કંઈક અલગ અનુભવ આવે અને રાત્રે કંઈક અલગ જ અનુભવ આવે, એને અત્યારે હું શબ્દોમાં ઢાળી નહીં શકું. એન્જોય કરો. જો કે આ પરિક્રમા કેટલાય જરૂરિયાતમંદોને રોજગારી જ નહીં, ઘણા બધા લોકોને એક આશા અને જીવન જીવવા માટે એક જેને કહે ને કે પ્રકાશની એક કિરણ પણ પૂરી પાડે છે. શું મારી આ પથ્થર શેના માટે ગોઠવા? અચ્છા, ઘરની માનતા રાખી છે? હાજી તમારા દીકરા માટે આ માનતા રાખી છે, ત્રણ માળના બંગલો બને એટલે ત્રણ પથ્થર રાખ્યા એમ. અને બીજા અહીંયા તમે એક વસ્તુ બીજી પણ જોયું, એ લોકો એમની આસ્થાનું એક બીજું પણ માધ્યમ છે દીવો. ઘણા અહીંયા પરિક્રમા કરતા જાય ને સાથે દીવો પણ પ્રગટાવતા જાય છે. આ રીતે દીવો પ્રગટાવી અને પરિક્રમાની શરૂઆત કરે છે વિધિવત રીતે. થેન્ક યુ મોટે ભાઈ. જય ગિરનારી. પછી શું દીવાબત્તી કરી અને પછી એટલે પથ્થર ઉપર પથ્થર રાખવાના એમ? જેટલા પથ્થર ગોઠવીએ ને એ પ્રમાણે આપણે મકાનની આશા હોય પૂરી કરે. વાહ વાહ ગિરનારી બાપા, વાહ વાહ, બહુ સરસ. કેટલામી પરિક્રમા છે તમારી? આ ત્રીજી વખત ને. ત્રીજી વખત ની શું અનુભવ રહ્યા અત્યાર સુધીમાં? સારા સારા. બહુ ઘણો ફેર પડી જાય એમ. વાહ વાહ, બહુ સરસ. આ ભાઈએ એક બહુ સરસ વાત કરી કે ભગવાન એમની આશા પૂરી કરે છે. આશા એટલે ભગવાન પાસે પોતાના મનનો ભાવ વ્યક્ત કરવો, અને આ કોઈ અંધશ્રદ્ધાનો વિષય નથી. લોકો અહીંયા આવે છે, પરિક્રમા કરે છે, પોતાના મનનો ભાવ પણ વ્યક્ત કરે છે અને પછી પોતાના રોજિંદા કર્મોમાં લાગી જાય છે. એટલે મારા મતે આ કોઈ અંધશ્રદ્ધાનો વિષય નથી, પણ ભગવાન પાસે પોતાની ઈચ્છા વ્યક્ત કરી, પોતાના મનનો ભાવ વ્યક્ત કરી અને પોતાની રોજિંદી જવાબદારીમાં લાગી જવાની વાત છે. એટલે એ રીતે જોઈએ તો આ પરિક્રમા અનેક લોકોને રોજગારી તો પૂરી પાડે જ છે, સાથે જીવનમાં કંઈક સારું થશે એવી એક આશા પણ પૂરી પાડે છે. પછી તો દરેકની પોતપોતાની દ્રષ્ટિ અને પોતપોતાનો દ્રષ્ટિકોણ. પરિક્રમા પૂર્ણ કર્યા પછી ઘણા લોકો પર્વત ઉપર માતા અંબાજીના મંદિરે, ગુરુ ગોરખનાથના મંદિરે તથા ગુરુ દત્તાત્રેય મહારાજના મંદિરે પણ મુલાકાત લેતા હોય છે. કેટલાય લોકો રોપવે બન્યા પછી રોપવે થકી જતા હોય છે, તો ઘણા આજની તરીકે સીડીઓનો ઉપયોગ કરીને ત્યાં જતા હોય છે, જેનો ફાયદો અહીંયા પર્યટન ઉપર ન પડતા સેંકડો લોકોને થાય. આ લાકડીના કેટલા છે? 50 રૂપિયા. પછી પાછી જમા કરાવવાની નહીં? 20 રૂપિયા પાછા મળે. સો આ લાકડી ઘણા લોકો પરિક્રમામાં પણ આ પ્રકારની લાકડીઓનો ઉપયોગ કરતા હોય છે. કેટલા લોકો અહીંથી દત્ત મહારાજના શિખર સુધી જાય કે ગુરુ ગોરખનાથ મહારાજના શિખર સુધી જાય તો આ લાકડી આવી લઈ જાય છે. 50 રૂપિયા લાકડીના છે, પાછા જમા કરાવો તો 20 પાછા મળી જશે અને 30 રૂપિયાનો તમારો ટેકો થશે એમ. અને આ બધી પ્રસાદી 30 રૂપિયા છે, 50 રૂપિયા છે. વાહ, 200 રૂપિયા. અરે વાહ, પેંડા 200 રૂપિયા, શ્રીફળ છે 100 રૂપિયા, શ્રીફળ ને ચુંદડી 100 રૂપિયા. વાહ, અમને એક સોડા પીડાવો, લીંબુ શરબત પીડાવો. સોડા બની રહ્યું છે, લીંબુ શરબત, શરબત બની રહ્યું કે સોડા? શરબત બની રહ્યું છે. ગોળાનું ઠંડુ પાણી. આ પાણી પછી તમે કઈ રીતે ચડાવો અહીંયા?
વરસાદ નું પાણી છે. અરે વરસાદ નો સંગ્રહ કરેલો હોય અત્યારે ઝરણા માંથી ખંભે ઉપાડી લઈ આવે. અરે વાહ. અમુક લોકોના મોઢેથી મેં સાંભળ્યું હતું કે યાત્રાના સોને અમુક વસ્તુ મોંઘી હોય, પણ હું એવું માનું છું કે પર્સનલી હું પોતે ફીલ કરું છું કે જ્યારે 5000 પગથિયે તમારે કોઈ વસ્તુની સહુલિયત જોઈતી હોય તો એમાં એ લોકોની મહેનત પણ એટલી લાગેલી હોય, પરસેવો પણ. હવે મને ખાલી અહીંયા તો શૂટિંગ કરતાં કરતાં આટલો પરસેવો વળી ગયો તો વિચાર કરો, એમને પાણી અહીંયા ચડાવતા, આ બધું બિસ્કિટ ને બધું ચડાવતા, લાકડી ચડાવતા, કેટલી મહેનત પડી હશે. તો સ્વાભાવિક વાત છે કે અહીંના પૈસા થોડા વધારે એક્સ્ટ્રા ચાર્જ કરે. આ મારો પર્સનલ અનુભવ છે અને પર્સનલ મારો ઓપિનિયન છે. અને કદાચ આ સરબતના 30 રૂપિયા મારી પાસેથી લીધા તો એ મને જેને કહે ને કે મારા માટે તો એ સહુલિયતવાળી જ વસ્તુ છે કે મને અહીંયા 5000 પગથિયે કોઈક સરબત બનાવીને આપે છે. અને આ સરબત હવે એનર્જી બુસ્ટિંગનું કામ કરશે, હવે થોડી વધારે એનર્જી આવશે એટલે આપણે સીધું આગળ વધારે જેને કહે ને 2-4 ક્લિપ બનાવશું. સો મિત્રો, ગિરનારની લીલી પરિક્રમાના અનેક ઇન્ટરેસ્ટિંગ એપિસોડ્સ હજુ બાકી છે. આ એપિસોડ તમને કેવો લાગ્યો તથા આ સિરીઝ તમને કેવી લાગી રહી છે આપનો ઓપિનિયન દેવાનું ભૂલતા નહીં, કારણ કે આપના ઓપિનિયનથી ઉત્સાહ વધી જાય છે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય જય ગરવી ગુજરાત, જય ગિરનારી.